આજે આપણે શ્રીલંકાના પ્રખ્યાત નેતા ફિલિપ ગુણવર્ધનેને યાદ કરી રહ્યા છીએ, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલિપ ગુણવર્ધનેનો ભારત પ્રત્યેનો પ્રેમ અને વસાહતી શાસનથી આઝાદી માટેના પ્રયાસોની શરૂઆત 1920ના દાયકાની શરૂઆતમાં અમેરિકામાં થઈ હતી. તેઓ વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં જયપ્રકાશ નારાયણના સહઅધ્યાયી હતા, જ્યાં તેઓ સંસ્થાનવાદી શાસનથી સ્વતંત્રતાની હિમાયત કરતા હતા. 1928માં ફિલિપ ગુણવર્ધને ઇંગ્લેન્ડ ગયા અને વી કે કૃષ્ણ મેનન સાથે ઇન્ડિયન લીગની પ્રવૃત્તિઓમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં લંકા સમ સમાજ પાર્ટીએ બ્રિટિશ યુદ્ધ પ્રયત્નોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો અને તેના સભ્યોને ભૂગર્ભમાં જવું પડ્યું. ફિલિપ ગુણવર્ધનેની ધરપકડ કરવામાં આવી અને બ્રિટિશ યુદ્ધ પ્રયાસોનો ખુલ્લેઆમ વિરોધ કરવા બદલ એમને જેલમાં મોકલવામાં આવ્યા. 5 એપ્રિલ 1942માં કોલંબો પર જાપાની હવાઈ હુમલા દરમિયાન ગુણવર્ધને સહિત ઘણા નેતાઓ જેલમાંથી ભાગવામાં સફળ થયા. ફિલિપ તેમના પત્ની કુસુમ સાથે ગુરુ સામીના ગુપ્ત નામથી ભારત આવી ગયા. ભારતમાં ગુણવર્ધને દંપતિ ભારતની આઝાદી માટે લડતા ભૂગર્ભ કાર્યકરો સાથે જોડાયા. 1943માં ફિલિપ અને તેમના પત્નીની અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી. તેમને બોમ્બેની આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા. એક વર્ષ પછી બંનેનો શ્રીલંકામાં દેશ નિકાલ કરવામાં આવ્યો. 1945માં બીજા વિશ્વયુદ્ધના અંત પછી જ તેમને મુક્ત કરવામાં આવ્યા. આઝાદી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શ્રીલંકામાં તેમના ઘરની મુલાકાત લીધી હતી અને ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સમર્થન અને તેમના અંગત બલિદાન માટે બંનેનો આભાર માન્યો હતો. 1948માં શ્રીલંકા બ્રિટનથી સ્વતંત્ર થયા પછી ફિલિપ અને કુસુમ શ્રીલંકાની સંસદમાં ચૂંટાયા. ફિલિપ 1956માં પીપલ્સ રિવોલ્યુશનરી સરકારના સ્થાપક નેતા અને કેબિનેટ મંત્રી હતા. તેમને શ્રીલંકામાં સમાજવાદના પિતા પણ કહેવામાં આવે છે. ફિલિપ ગુણવર્ધને અંત સુધી જાહેર જીવનમાં સક્રિય રહ્યા અને 26 માર્ચ 1972ના રોજ તેમનું અવસાન થયું. સાંસ્કૃતિક, સામાજિક અને ઐતિહાસિક રીતે ભારત હજારો વર્ષોથી શ્રીલંકાનો ખાસ પડોશી મિત્ર દેશ રહ્યો છે. ફિલિપ ગુણવર્ધને અને શ્રીલંકાના અજાણ્યા શહીદોનું બલિદાન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો અને પ્રતીક છે. આકાશવાણી તરફથી આ મહાન નેતાને શ્રદ્ધાંજલિ. આજે આપણે સ્વાતંત્ર્ય સેનાની ભીખાજીરાવ જીજાબા ખતાલ પાટીલને પણ યાદ કરી રહ્યા છીએ. તેઓ દાદા કે ખતાલ સાહેબ તરીકે પ્રખ્યાત હતા. તેમનો જન્મ 26 માર્ચ 1919ના રોજ મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લીધો હતો. 1930ના દાયકામાં યુવાવસ્થામાં જ તેઓ સવિનય અસહકાર ચળવળમાં જોડાયા. બાદમાં તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ મહારાષ્ટ્રના પ્રખ્યાત વકીલ હતા. ભારત છોડો ચળવળ દરમિયાન દાદા અહમદનગરમાં સક્રિય રહ્યા. દાદા 1962 થી 1985 સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય હતા. તેઓ 16 વર્ષથી વધુ સમય સુધી મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી હતા. તેમણે વિવિધ મંત્રાલયો સંભાળ્યા. તેમણે ડેમ અને સુગર મિલોના નિર્માણ સહિત મહારાષ્ટ્રમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શ્રેય જાય છે. પાટીલ સાહેબે તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન જાહેર જીવનમાં પવિત્રતાનું પાલન કર્યું. તેઓ એટલા સિદ્ધાંતવાદી હતા કે તેઓ મંત્રી હોવા છતાં તેમના પરિવારના સભ્યોને ક્યારેય તેમનું સરકારી વાહન વાપરવા દીધું નહીં. 1985માં તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા. પાટીલ સાહેબે તેમનું બાકીનું જીવન ધ્યાન સાધના સહિત તેમની રૂચિના કાર્યોમાં વિતાવ્યું. બીજે ખતાલ પાટીલે મરાઠીમાં અનેક પુસ્તકો પણ લખ્યા. 16 સપ્ટેમ્બર 2019ના રોજ તેમનું અવસાન થયું. આ મહાન રાષ્ટ્રવાદીને આપણા નમન.